અમદાવાદની પરિસ્થિતિને જોતા સતત વધી રહેલા કેસીસ અને તેને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ તો વિવિધ જગ્યાએ સેનિટાઇઝેશનની કામગીરી કરાઈ રહી છે. આપને જણાવીએ કે ફાયર વિભાગની ટીમોએ આ કામગીરી હાથ ધરી છે. ગીચ વિસ્તારમાં ડ્રોનથી સેનિટાઇઝ કરાઈ રહ્યું છે અને ફાયરની વિવિધ મશીનરીઝથી આ સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. વધુ વિગત જણાવીશું અમારા સંવાદદાતા બ્રિજેશ દવે પાસેથી. બ્રિજેશ, સેનિટાઇઝેશનની કામગીરી આ તકે અમદાવાદમાં ઘણી વખત થતી હોય છે, શરૂઆત મને લાગે છે ત્યાં સુધી લોકડાઉનના પ્રથમ તબક્કામાં જ કરી દેવામાં આવી હતી ને ત્યારથી આ પ્રક્રિયા સતત ચાલી રહી છે. અમદાવાદ ફાયર વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર સેનિટાઇઝેશન કરાઈ રહ્યું છે, શું છે વધુ વિગતો? નતા જણાવી દઉં કે જે પ્રમાણે અમદાવાદમાં કોરોનાના વધતા જતા કેસને લઈને જે વાત કરીએ તો શહેરના અલગ અલગ વિસ્તાર છે અને ખાસ કરીને જે ક્લસ્ટર એરિયા છે ત્યાં આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે ફાયરની અલગ અલગ ટીમ છે વિવિધ ઝોનમાં જઈને ગીચ વિસ્તાર હોય કે પછી જે અલગ અલગ રસ્તાઓ હોય તેના ઉપર સેનિટાઇઝેશનની પ્રક્રિયા અત્યારે કરી રહી છે. ચોક્કસ કોટ વિસ્તારમાં જો વાત કરીએ તો જમાલપુર, દાણીલીમડા, ખાડિયા કે જ્યાં ગીચ વિસ્તાર છે અને પૂર આવેલી છે ત્યારે ત્યાં આગળ સેનિટાઇઝરની પ્રક્રિયા વિવિધ જે મશીનરી છે ખાસ કરીને ફાયર વિભાગ પાસેની જે અલગ અલગ લીડર મોટી લીડર છે તેના દ્વારા પણ સેનિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે અને જે વિવિધ ડ્રોન છે ડ્રોનથી પણ સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો ચોક્કસ જે પ્રમાણે નવ જે અત્યારે ઇન્ચાર્જ થયેલા મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા તમામને જે કહી શકાય કે એક સૂચના આપવામાં આવી છે અને વિવિધ શહેરના વિવિધ વિસ્તારો કે જ્યાં વધુ કોરોનાના કેસ છે ત્યાં આ પ્રકારની પ્રક્રિયા વધુ હાથ ધરવાની પણ કામગીરી હાથ ધરવાની સૂચના અપાઈ છે. જી બિલકુલ બ્રિજેશ, અત્યારે જે કામગીરી ચાલી રહી છે શું લાગી રહ્યું છે? કારણ કે કેસીસ સતત વધે છે, આ સેનિટાઇઝેશનની જે પ્રક્રિયા છે તેને હાથ ધરવામાં આવતા તેની અસર તો માત્ર 6-7 કલાક સુધી રહે છે, તો શું આપને લાગી રહ્યું છે કે પૂરતા પ્રમાણમાં સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે અમદાવાદ શહેરમાં? જે પ્રમાણે જો વાત કરીએ કે સેનિટાઇઝરની અત્યારે અલગ અલગ વિસ્તારોમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો જે ગીચ વિસ્તાર છે, કોટ વિસ્તાર છે કે જ્યાં વધુ જે કેસો નોંધાયેલા છે ત્યાં આગળ આ પ્રકારની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં વધારે આવી રહી છે. પરંતુ ચોક્કસ જે પ્રમાણે અત્યારે કેસીસની સંખ્યા વધતા આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી કરીને જે કહી શકાય કે ઇન્ફેક્શન છે તે ઓછા પ્રમાણમાં લાગે. ચોક્કસ આ એક મહત્વની બાબત ગણાવી શકાય કારણ કે જે પ્રમાણે વધતા જતા કેસ છે તેને લઈને સેનિટાઇઝરની અલગ અલગ વિસ્તારમાં કરવાની ફરજ એએમસીને પડી છે. પરંતુ એવું ન કહી શકાય કે સેનિટાઇઝર કરવાથી જે કેસીસની સંખ્યા છે તે ઘટી શકે. જી જી બિલકુલ, આભાર આપ સમગ્ર વિગત સાથે જોડાયા તે બદલ. દર્શક મિત્રો, હાલ તો અમદાવાદના ગીચ વિસ્તાર અથવા તો ક્વોરન્ટાઇન વિસ્તાર જે છે કે જ્યાં સદંતર લોકોની આવાજાહી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને તેવા વિસ્તારમાં ડ્રોન મારફતે આ સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે જે સ્નોર્કેલ લેડર્સ છે તેના મારફતે પણ ફાયર વિભાગની ટીમ જે છે તેમના સાધનોનો સદુપયોગ કરતી નજરે પડી રહી છે. આ તકે તંત્ર અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે ફરજો છે તે આપણે સતત જોઈ શકીએ છે, પણ હજી પણ લોકોને જે છે સુધારવાની જરૂર છે, લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવાની જરૂર છે. એકંદરે અમદાવાદમાં તો સદંતર બંધના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આગામી 15 તારીખ સુધી આ જ પ્રકારની કામગીરી હાથ ધરાવવાની છે, પણ તેને જોતા કેસીસ શા માટે હજી પણ વધી રહ્યા છે? આશ્ચર્યજનક આ બાબત. આ તરફ વાત કરીશું.